જામનગરની જીજી હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવે છે. આજે જીજી હોસ્પિટલમાં રાજકોટના 15, મોરબીના 3, ભુજના 2, પોરબંદર તથા દ્વારકા અને જામનગરના 1-1 સેમ્પલ આવ્યા હતા. કુલ 24 સેમ્પલમાંથી રાજકોટના 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. એટલે કે જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે, જેને લીધે રાજકોટમાં કોરોનાના કુલ 4 કેસ થઈ ગયા છે. હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કુલ 39 કેસ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર થઈ ગયું છે, જેને પગલે પોલીસે બંદોબસ્ત કડક કરી નાખ્યો છે. જામનગરમાં પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. સાવધાની રૂપે જામનગર પોલીસના પેટ્રોલિંગ વાહનો તથા અધિકારીઓના વાહનોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા પોલીસ વાહનોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થઈ ગયું છે, જેને પગલે ઘણા ધર્મસ્થાનોમાં યાત્રાળુઓ ફસાયા છે. જામનગરમાંથી પણ યાત્રાળુઓનો એક જથ્થો મદ્રાસની યાત્રાએ ગયો હતો, જેમાં કુલ જામનગરના 28 યાત્રાળુઓ ચેન્નઈમાં ફસાયા છે. ફસાયેલા યાત્રાળુઓ પાસે રહેવાની સુવિધા છે, પરંતુ જમવાની સુવિધા નથી. ફસાયેલા યાત્રાળુઓએ જામનગરના વહીવટતંત્ર પાસે મદદ માંગી છે. કોરોનાના સંક્રમણને પગલે દેશભરમાં લોકડાઉન છે, પરંતુ જીવન જરૂરિયાત એટલે અનાજ, કરિયાણું, શાકભાજી, દવાઓનું વેચાણ ચાલુ છે. લોકો જ્યારે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા નીકળે ત્યારે ભીડ ન થાય એ ખૂબ જરૂરી છે. એ માટે જામનગર LCBએ પ્રશંસનીય કામગીરી કરી છે. શહેરની કરિયાણાની વિવિધ દુકાનો પાસે ગ્રાહકો માટે સર્કલ દોરવામાં આવ્યા છે. 1-1 મીટરના અંતરે દોરવામાં આવેલા સર્કલમાં ઊભા રહેવાથી લોકોને એકબીજાનો ચેપ લાગશે નહીં. તંત્રએ લોકોને ખરીદી વખતે સેફ સર્કલનો ઉપયોગ કરવા અને સહકાર આપવા વિનંતી કરી છે. કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. છેલ્લા 8 દિવસથી વેપાર ધંધા પણ ઠપ છે. આવી સ્થિતિમાં ગરીબોની હાલત કફોડી થઈ ગઈ છે. રોજે રોજનું કમાઈ પેટીઓ રડતા મજૂર વર્ગ સામે મોટું સંકટ ઊભું થયું છે. રાજ્યના ગરીબ વર્ગ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહતરૂપ ઘોષણા કરી છે. 1 એપ્રિલથી ગરીબોને રાશન કાર્ડ પર ફ્રીમાં અનાજ વિતરણ કરવામાં આવશે, જેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા તેમજ પરિવાર દીઠ 1-1 કિલો દાળ, ખાંડ અને મીઠું આપવામાં આવશે. કોરોના અંગે કોઈપણ પ્રકારની માહિતી હવે વોટ્સએપ દ્વારા મેળવી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટે ખાસ નંબર જાહેર કર્યો છે. નંબર છે 7-4-3-3-0-0-0-1-0-4. કોરોનાના સંકટ સામે લડવા માટે આર્થિક ક્ષેત્રે પણ સમાજે એકતા બતાવવી પડશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે 1 દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની ઘોષણા કરી છે. રાજ્યના કુલ 2 લાખ પ્રાથમિક શિક્ષકો 40 કરોડનું દાન કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડશે. કોરોનાના સંક્રમણ સાથે દેશમાં અફવાઓનું બજાર પણ ગરમ છે. અખબારને અડવાથી કોરોના ફેલાય છે એવી અફવા ફેલાઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ અફવાનું ખંડન કર્યું છે. અખબારને અડવાથી ચેપ લાગતો નથી, અફવાઓ પર ધ્યાન ન દેવા લોકોને અનુરોધ છે. મીડિયાને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ ઘણી જગ્યાએ પોલીસ પત્રકારો ફોટોગ્રાફરો સાથે અવિવેક કરતી હોવાની ખબરો આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ તંત્રને સૂચના આપી છે. તેમણે મીડિયાકર્મીઓ સાથે વિવેકપૂર્વક વર્તન કરવા પોલીસ તંત્રને આદેશ કર્યો છે.